તમારા બધાનું આ વિડીયોમાં સ્વાગત છે આ વિડીયોમાં આપણે આણવીય દળ અને મોલ સંકલ્પનાનો અભ્યાસ કરીશું મિત્રો આપણે પરમાણવીય દળનો અભ્યાસ કરી ગયા છીએ આવો હવે આપણે આણવીય દળ વિશે જાણીએ કોઈ પદાર્થનું આણવીય દળ તેમાં રહેલા તમામ ઘટક પરમાણુઓના પરમાણવીય દળોના સરવાળા બરાબર હોય છે આને આપણે પરમાણુ દળના એકમ યુ દ્વારા રજૂ કરીએ છીએ આવો આપણે આને એક ઉદાહરણ દ્વારા સમજીએ ચાલો આપણે પાણી એચ ટુ ઓનું આણવીય દળ શોધીએ પાણી હાઇડ્રોજન

અને એક ગુણ્યા સોળ નો સરવાળો એટલે કે અઢાર યુ હવે શું તમે ઈચ્છો તો વિડીયો રોકીને આનો જવાબ વિચારી શકો છો સલ્ફ્યુરિક એસિડ એચ ટુ એસઓ ફોર નું આણવીય દળ આપણે આવી રીતે શોધી શકીએ છીએ સલ્ફ્યુરિક આણવીય દળની જગ્યાએ તેનું સૂત્ર એકમ દળ શોધીએ છીએ કોઈ પદાર્થનું સૂત્ર એકમ દળ તેના બધા ઘટક આયનોના દળનો સરવાળો થાય છે મિત્રો શું પોટેશિયમ શોધો શાબાશ મિત્રો તમે આનો જવાબ એકદમ સાચો શોધ્યો છે પોટેશિયમ કાર્બોનેટ નું સૂત્ર એકમ દળ એકસો આડત્રીસ યુ છે આવો હવે આપણે મોલ સંકલ્પના પર ચર્ચા કરીએ તમે વિચારી રહ્યા હશો કે મોલ શું છે કોઈ ઘટક પરમાણુ અણુ આયન અથવા કણના એક મોલમાં જથ્થાની તેટલી સંખ્યા છે જે ગ્રામમાં તેના પરમાણુ અથવા આણવીય દળ બરાબર હોય છે કોઈ પદાર્થનું એક મૂલમાં કણોની સંખ્યા નિશ્ચિત હોય છે જેનું મૂલ્ય છ શૂન્ય બે બે ગુણ્યા દસ ત્રેવીસ ગાત હોય છે જેને એવોગ્રેડો અચળાંક અથવા એવોગ્રેડો અંક કહે છે જેને એન શૂન્ય થી દર્શાવીએ છીએ જેમ કે કોઈ વસ્તુનું એક ડઝન તેના બાર નંગોના બરાબર છે બસ તેવી જ રીતે કોઈ પદાર્થનો એક મોલ તેના છ પોઈન્ટ બે બે ઘાત દસ ની જો મોલ એક સંખ્યા સંબંધિત છે પરંતુ ડઝન અથવા ક્રોસની સરખામણીમાં આનો એક ફાયદો છે કોઈ વિશિષ્ટ પદાર્થના એક મોલમાં દળ નિશ્ચિત રહે છે કોઈ પદાર્થનું દળ ગ્રામમાં તેના સાપેક્ષ પરમાણુ તેમજ આણવીય દળ બરાબર છે કોઈ તત્વનું પરમાણવીય દળ તે તત્વના દળને પરમાણવીય દળ એકમ યુમાં દર્શાવે છે બસ તે જ રીતે કોઈ તત્વના પરમાણુઓના એક મોલનું દળ જેને મોલર દળ કહે છે પરમાણુ દળનું મૂલ્ય છે પરંતુ આ એકમમાં આપણે યુની જગ્યાએ ગ્રામ જી નો ઉપયોગ કરીએ છીએ પરમાણુના મોલર દળને આપણે ગ્રામ પરમાણુ દળ પણ કહીએ છીએ આવો વધારે સવિસ્તાર કેટલાક બીજા ઉદાહરણો દ્વારા સોળ યુ ઓક્સિજનમાં ફક્ત એક ઓક્સિજન પરમાણુ હોય છે તથા સોળ ગ્રામ ઓક્સિજનમાં તેના એક મોલ પરમાણુ એટલે કે છ બે ગુણ્યા દસ ની ત્રેવીસ ગાત ઓક્સિજન પરમાણુ હશે રસાયણ કોઈ પણ પ્રક્રિયા કરતી વખતે પરમાણુઓ અને અણુઓની સંખ્યાઓની જરૂર પડે છે એટલા માટે તેને દળનો સંબંધ ગ્રામમાં લીધેલ સંખ્યાઓ સાથે કરવો પડે છે જે નીચે પ્રમાણે કરીએ છીએ આવો આપણે હવે મોલર દળ આધારિત કેટલાક પ્રશ્નોના જવાબ મેળવતા શીખીએ આવો પહેલા જોઈએ કે આપણે દળથી મોલની સંખ્યા કેવી રીતે મેળવી શકીએ છીએ જો આપણી પાસે છેતાળીસ ગ્રામ સોડિયમ છે તો તે કેટલા મોલ સોડિયમ બરાબર થશે માની લો કે મોલની સંખ્યા એમ છે આપેલું દળ એમ છે તથા મોલર દળ કેપિટલ છે હવે આપણે જાણીએ છીએ કે સોડિયમ નું પરમાણવીય દળ ત્રેવીસ યુ છે તેનો મતલબ સોડિયમ મોલર દળ ત્રેવીસ ગ્રામ થશે એટલે કે મોલોની સંખ્યાને આપણે આ રીતે આપેલા મોલર ને ભાગીને જાણી શકીએ છીએ આપણે જોઈ શકીએ છીએ કે ગ્રામ મોલ સોડિયમ હશે હવે આવો જોઈએ જો આપણે પરમાણુઓની સંખ્યા આપેલી હોય તો આપણે તેનાથી મોલની સંખ્યા કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ છીએ અઢાર પોઈન્ટ શૂન્ય છ છ ગુણ્યા દસ ત્રેવીસ ઘાત હિલિયમ પરમાણુ કેટલા મોલ બરાબર થશે મોલની સંખ્યા શોધવા માટે આપણે આપેલા કણોની સંખ્યાને એવોગ્રેડો અંકથી ભાગીશું તેવી રીતે અઢાર પોઈન્ટ શૂન્ય છ છ ગુણ્યા ત્રેવીસ ઘાત હિલિયમ કણ ત્રણ મોલ બરાબર છે હવે આપણે અલગ અલગ પરિસ્થિતિઓમાં આપણે દળ કેવી રીતે મેળવી શકીએ છીએ સૌથી પહેલા આપણે અણુ અથવા પરમાણુના દ્રવ્યમાન મેળવતા શીખીશું આવો જોઈએ ચાર મોલ એલ્યુમિનિયમ પરમાણુનું દળ શું થશે એ શોધવા માટે આપણે એલ્યુમિનિયમ પરમાણુના મોલર દળને મોલની સંખ્યાથી ગુણાકાર કરીશું તેવી જ રીતે ચાર મોલ એલ્યુમિનિયમ પરમાણવીય દળ એકસો આઠ ગ્રામ છે હવે આપણે પરમાણુઓ અથવા અણુઓની સંખ્યાથી દળ શોધતા શીખીશું બાર પોઈન્ટ શૂન્ય ચાર ચાર ગુણ્યા દસ ની ત્રેવીસ ઘાત નાઇટ્રોજન વાયુ એન ટુ અણુઓનું કેટલું દળ થશે એ શોધવા માટે પહેલા આપણે આપેલા કણોની સંખ્યાથી મોલની સંખ્યા મેળવીશું બાર પોઈન્ટ શૂન્ય ચાર ચાર ગુણ્યા ટુ અણુ બે મોલ નાઇટ્રોજન વાયુ બરાબર છે ત્યાર પછી આપણે દળ શોધવા માટે અગાઉના ઉદાહરણમાં શીખેલી પ્રક્રિયા દ્વારા મોલની સંખ્યાને નાઇટ્રોજન વાયુ એન ના મોલર દળથી ગુણ્યા કરીશું આવી રીતે બાર પોઈન્ટ શૂન્ય ચાર ચાર ગુણ્યા દસની ની ત્રેવીસ ઘાત નાઇટ્રોજન વાયુ એન્ટુ અણુ દળ છપ્પન ગ્રામ છે આજના અભ્યાસ પરથી આપણે હમણાં શીખેલ અલગ અલગ રીતના પ્રશ્નોને સરળતાથી ઉકેલી શકીએ છીએ મિત્રો આ વિડીયોમાં આપણે આણવીય દળ તેમજ મોલ સંકલ્પનાનો અભ્યાસ કર્યો